નમસ્તે વાળા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજનો અભ્યાસ ધોરણ ત્રણ વિષય આસપાસ બરાબર એના વિશે અભ્યાસ આપણે જોઈએ તો બાળ મિત્રો આપણે અગાઉ પાઠ ચારમાં ભાગ એક છોટું ઘર એના વિશે અભ્યાસ કર્યો હતો બરાબર કે છોટું શેમાં અમદાવાદ પહેલીવાર આવ્યો હતો એની પાસે રહેવાનું કોઈ જગ્યા નથી કોઈ ઠેકાણું નથી એટલે એક સિમેન્ટના ભૂંગળામાં જેને પાઇપ કહેતા તેમાં તે રહેવા લાગ્યો બરાબર એટલું આપણે જોયું હતું અને તેની સાથે તેનો મિત્ર મોનું પણ એની જેમ જ એની સાથે રહેવા માટે આવ્યો હતો ત્યાં સુધી આપણે જોયું હતું ચાલો તો આજે ભાગ બે માં આગળ એનો અભ્યાસ કરીએ તો બાળ મિત્રો ભાગ બે માં આપણે અહીંયા આગળ જોઈએ પાઠ્યપુસ્તક હોય તો સાથે રાખજો એમાં પાન નંબર ઓગણત્રીસ ઉપર આપણે આવ્યા હતા એમાં જોડકા ગાય એવું લખ્યું છે બરાબર ઉપર તમને જોયું હશે તો શું સૂચના લખી છે જોડકા ગાઈએ સેના વિશે જોડકા ગાવાના છે તો ઘર વિશે ઘર પ્રિય ઘર દરેકને પોતાનું ઘર ખૂબ જ પ્રિય હોય છે ખૂબ જ ગમતું હોય છે બરાબર ક્યાંય ગયા હોય અઠવાડિયા માટે બહાર પણ પોતાના ઘરે આવે ત્યારે એમને હાસ થાય કે હું મારા ઘરે આવી ગયો કારણ કે ત્યાં પોતાની મનગમતી બધી વસ્તુઓ પડી હોય બરાબર રમકડા ને કપડા ટીવી મોબાઈલ એવું બધું પોતાનું મન ગમતું એટલે આપણને આપણું ઘર ખૂબ જ યાદ આવે છે રોજ તું તો કહે છે માં કે આ બસ આપણું ઘર કહેવાય ઘર કે માં તું રોજ મને એમ કહે છે કે આ આપણું ઘર છે આપણે કોઈને ઘરે ગયા હોય તો આ રીતના બેસાય ઉઠાય તોફાન ના કરાય એ બધું એની મા એને સમજાવતી હોય છે ને આ તો આપણું ઘર કહેવાય પણ હું કેમ માનું મા દેખાય છે આ સૌનું ઘર કેમ એવું કે છે એ છોકરો આ ઘર મારું કેમ હું માનું આ તો સૌનું છે સૌ એટલે તમને અહીંયા આગળ દેખાય છે જો ચિત્ર તમને આજુબાજુ ફરતા તમે વિચાર્યું હશે કે આ ચિત્રોમાં આવા જીવજંતુઓને પક્ષીઓને એ બધું કેમ આપ્યું છે તો બાળ મિત્રો આપણે ગયા ભાગમાં જોઈ ગયા હતા પરવાનગીવાળા અને પરવાનગી વગરના જે જીવજંતુઓને પ્રાણીઓ આપણા ઘરમાં રહે છે એના વિશે આપણે જોઈ ગયા હતા કે કીડી મંકોળા ગરોળી વંદા એને આપણે પાળતા નથી તેમ છતાં આપણા ઘરમાં તે આપણી મન મંજૂરી વિના રહે છે બરાબર આપણી મરજી ના હોય તો એ પણ આપણા ઘરમાં આવી જાય છે જ્યારે પોપટ કૂતરો બિલાડી ગાય એ બધું આપણે પાડીએ છીએ આપણે રાખીએ છીએ તેથી આપણા ઘરે રહે છે એ આપણા મરજીવાળા આપણી પરવાનગીવાળા પ્રાણીઓ કહેવાય બરાબર તો આ તો એ બધાને આપણે રાખતા નથી તો પણ એ આપણા ઘરમાં આવીને રહે છે એટલે આ સૌનું ઘર મારું ઘર કહેવાય નહીં અને તું તો એમ કે છે કે આપણું ઘર છે આપણે તેમને નથી રાખતા તો પણ તે આપણા ઘરમાં આવીને રહે છે આગળનું જોઈએ જો તો આ ઉંદરડા કેવા પકડા પકડી રમતા મચ્છર કેવા ઉડી રહે છે ઘરમાં કરોડિયાના કરોડિયા ભમતા જુઓ એ છોકરો બેઠો છે આમ મોઢે હાથ દઈ તો આ કે છે ઉંદરડા કેવા પકડા પકડી આપણા ઘરમાં રમે છે મચ્છર કેવા ઉડી રહ્યા છે ઘરમાં કરોડિયા છે માખીઓ છે એ બધું જ આપણા ઘરે છે એટલે આ આપણા સૌનું ઘર કહેવાય બરાબર આપણું એકલાનું ઘર કહેવાય નહીં એવું આ બાળક કહે છે અને ઘરોડીને તું જોને ધીમે રહી સરકતી હારબંધ આ કાળી કીડીઓ જો ક્યાં દોડી જાતી આપણા દરેકના ઘરમાં કાળી કીડીઓ કે લાલ કીડીઓ જોવા મળતી હોય છે બરાબર કશુંક ઢોળાયું હોય તો ત્યાં તરત જ લાલ કીડીઓની લાઈન એકને કીધું ના હોય તો તો એની પાછળ ઢગલો લાઈનો આવી ગઈ હોય બરાબર અને એમાંય ચોમાસામાં તો ઘણા બધા જીવજંતુઓ આપણા ઘરમાં આવી જાય છે આ ઘરોડી પણ જુઓ આપણી સામે જોતી જાય છે ને સરકતી જાય છે કે છે એને આપણે નથી રાખી તો પણ આપણા ઘરમાં આવીને રહી જાય છે માં જો ત્યાં આંગણિયામાં પંખી કે વાંચે છે બિલકુલ બહેનને મારી માફક દર વાતે ઝડે છે શું કહે છે બાળ મિત્રો એ બાળક કે જોમાં આપણા આંગણામાં પક્ષીઓને આપણે નથી પાડ્યા બરાબર એમને રાખ્યા નથી તેમ છતાં આપણા આંગણામાં આવીને ચણ ચણે છે ચણ એટલે કે જે આપણે ચોખા અને દાળ ને બધું નાખ્યું હોય તે ત્યાં આગળ ખાવા આવી જાય છે ને દાણા ચણમાં આવી ગયા છે અને શું કરે છે મારી અને બહેનની જેમ અમે બે જન્મ જેવી રીતના ઝઘડો કરીએ છીએ તેમાં પક્ષીઓ પણ એકબીજા સાથે લડતા જાય છે ને ચણતા જાય છે બરાબર ચાલો એના પછીનું એટલે જ કહું છું મા ઘર નથી ફક્ત મારું ઘણા સમયથી આ બધા રહે છે ઘર આ ઘર છે સૌનું સહિયારું શું કે છે કે હા તું તો કહે છે મારા એકલાનું ઘર પણ આપણા એકલાનું નથી આ સૌનું ઘર છે એ બધા ઘણા સમયથી આપણી સાથે જ રહે છે એટલે સૌનું સહિયારું સહિયારું એટલે કે બાળકો ભેગું આપણા બધાનું ભેગું કર કહેવાય કીડીન મંકોડાન ગરોડીન વંદાન ઉંદરડા બધું જ એમના ઘરે જોવા મળતું હોય એટલે કે છે આ બધા આપણા ઘરમાં રહે છે એટલે એ બધાનું ઘર કહેવાય અહીંયા જો બાજુમાં ખરું કહેવાય એવું આપ્યું છે ઉંદરની આંખો નબળી હોય છે હા તેની સુગંધ સ્પર્શ અને સ્વાદની ઇન્દ્રિયો ખૂબ જ ઉત્તમ હોય છે આપણને ઉંદરની આંખો તો મોટી મોટી દેખાય છે પણ થોડી નબળી હોય છે એ બહુ જોઈ શકતા નથી ખબર છે કેમ નથી જોઈ આપણે એને ઉંદરને પકડવા માટે પેલું પાંજરું રાખ્યું હોય છે એમાં રોટલી મૂકીએ છીએ તો એ પાંજરું જોઈને આવે તો આવે અંદર પાંજરું એને સરખું દેખાય તો એ આવે ના કારણ કે એને તો રોટલીની સુગંધી આવતી હોય તેની સુગંધી સ્પર્શ અને સ્વાદની ઇન્દ્રિય ખૂબ જ સારી હોય છે એટલે રોટલી ઘીવાળી આપણે પાંજરામાં મૂકી હોય તો એ સૂંઘતો સૂંઘતો ત્યાં આગળ આવી જાય છે અને પાંજરામાં પૂરાઈ જાય છે એટલે એની આંખો નબળી હોય જો એની આંખો તેજ હોય તો એ આવે એમાં ના આવે બરાબર એટલે સૂંઘતો સૂંઘતું ઉંદર આવી જાય છે અને તે પકડાઈ જાય છે એટલે આ ખરું કહેવાય એવું લખ્યું છે કે આ તો હરું કેવું કહેવાય એની આંખો તો સરસ આપી છે ગોળ 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 પણ એને સરખું દેખાતું નથી ચાલો બાળ મિત્રો અહીંયા ઘર વિશેના પૂર્ણ થાય છે આગળનો અભ્યાસ આપણે જોઈએ ત્યાર પછી શું શું છે છે હા તો ઘરમાં જોવા મળતા અન્ય જીવના ચિત્રો દોરો જો બાળ મિત્રો મેં અહીંયા આગળ બે ચિત્રો મૂકેલા છે બરાબર ઘરોડી અને વંદો કે જે આપણા ઘરમાં જોવા મળે છે તમારા ઘરમાં બીજું કોઈ ઉંદર હોય કીડી મકોડા હોય મચ્છર હોય માખી હોય બરોબર એના ચિત્રો પર તમે દોરી શકો છો અથવા લાવીને ચોંટાડી શકો છો બરાબર તો આ બધા આપણા ઘરમાં જોવા મળતા જીવજંતુઓ છે ત્યાર પછી જોઈએ આગળ યાદ કરો અને લખો તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો કે છે કે તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો તો ચાલો આપણે આપણા ઘરને કેવી રીતના સ્વચ્છ રાખીએ છીએ તે આપણે જોઈએ દરેક જણ પોતાનું ઘર ચોખ્ખું સ્વચ્છ દેખાય તેના માટે સાફ સફાઈ કરતા હોય છે તો એમાં જુઓ જવાબ મારી મમ્મી અમારા ઘરની સફાઈ અને સ્વચ્છતાનું કામ કરે છે તો દરેક બાળકને ખબર જ હોય છે કે આપણે મમ્મી અથવા તો મોટી બહેન હોય તે ઘરની સાફ સફાઈનું કામ કરે છે બરાબર પરંતુ રવિવાર અને વાર તહેવારે હું અને મારી બહેન ઘરને સ્વચ્છ રાખવા માટે મમ્મીને મદદ કરીએ છીએ શું કે છે કે મારી મમ્મી મારા ઘરની સફાઈનું કામ કરે છે સફાઈ અને સ્વચ્છતાનું કામ કરે છે તો કે છે દરરોજ તો અમે નવરા ના હોય સ્કૂલ લઈ જવાનું હોય લેસન કરવાનું હોય એટલે અમે રોજે એને મદદ નથી કરાવતા પરંતુ રવિવાર અને વાર તહેવારના હોય ત્યારે હું અને મારી બહેન ઘરને સ્વચ્છ રાખવા માટે મમ્મીને મદદ કરીએ છીએ બરાબર હા તો બાળ મિત્રો તમારી તમારી ચોપડીમાં આ જવાબ લખી દેવાના બરાબર એટલે પરીક્ષા વખતે તમને વાંચવામાં સરળતા પડે ચાલો એના પછી છે વિચારો અને કહો આમાં તમને જગ્યા નથી આપી જો જગ્યા તમારી ચોપડીમાં થોડી હોય તો તમે ટૂંકમાં લખી શકો છો વિચારોને કહેવાનું જ છે અને આ જવાબો એકદમ સરળ છે એટલે યાદ રહી જાય તેવા વાત છે તમે તમારા ઘરનો કચરો ક્યાં ફેંકો છો બરાબર આપણે રોડ પર તો નાખીએ નહીં કચરો જ્યાં ત્યાં નાખીએ નહીં ઘરને કચરાપેટીનો જે કચરો હોય તે શેમાં નાખીએ છીએ કે કચરો મ્યુનિસિપાલટીની કચરાપેટીમાં અથવા તેની ગાડી આવે તેમાં અમે કચરો નાખીએ છીએ બરાબર શું તમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે તો કે છે હા અમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે કારણ કે ત્યાં સફાઈ કર્મચારી આવી નિયમિત સાફ સફાઈ કરી જાય છે અને રોડ પરનો બધો કચરો તે લઈ જાય છે ત્યાર પછી છે તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે બરાબર આપણા ઘરની સાફ સફાઈ કરવાની તો એકલી મમ્મી કરે તો બિચારી થાકી જાય એટલે એમાં બીજું કોણ કોણ એમને મદદ કરે છે તો કે છે મારું ઘર સ્વચ્છ રાખવામાં હું અને મારી બહેન બંને જણા મારી મમ્મીને મદદ કરીએ છીએ બરાબર ચાલો હવે આપણે આગળ જોઈએ જુઓ લતાનું ઘર કેવું સુંદર રીતે શણગારેલું છે અહીંયા ચોપડીમાં તમને લતાનું ઘર આપેલું છે દરવાજા ઉપર તોરણ છે રંગોળી પૂરી છે બરાબર અંદર પણ સુંદર રીતે શણગારેલું હશે એટલે જુઓ બાળ મિત્રો કે લતાનું ઘર કેવી રીતના શણગારેલું છે બરાબર વિચારો અને લખો શું તમારા ઘરને શણગારવાની કોઈ બીજી રીત છે તો કેવી રીતે બરાબર હા કે છે મારા ઘરને શણગારવાની બીજી અનેક રીતો છે કેવી રીતે તો કે છે વાર તહેવાર હોય જુદા જુદા તહેવારો હોય ઉત્સવો હોય અને ઘરના કોઈ સારા પ્રસંગમાં અમે ઘર અમે અમારા ઘરને સુંદર રીતે શણગારીએ છીએ ને વાર તહેવારના દિવસે ઘરના ઓટલા પર રંગોળી પૂરીએ છીએ દિવાળી હોય તો બહાર દીવા કરીએ છીએ રોશની કરીએ છીએ એટલે આ રીતનું આપણે આપણા ઘરનામાં ઘરને જે રીતના શણગારતા હોય તે રીતનું લખવાનું છે અહીંયા આપણે જગ્યા પ્રમાણે એટલો જવાબ લખ્યો છે તમે આમાં કોઈ લાંબો જવાબ લખવો હોય તો પણ લખી શકો છો કે તમે તમારા ઘરને કેવી રીતના શણગારો છો બરાબર દિવાળી હોય અથવા તો લગ્ન પ્રસંગ હોય તો એમાં લાઇટો તોરણો એ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ ચાલો હવે આગળ જોઈએ પૂછો અને લખો તમારા મિત્રોને પૂછો કે તેઓ ક્યારે અને કેવી રીતે ઘરને શણગારે છે તમારો કોઈ મિત્ર હોય તો તમારે એને પૂછવાનું છે કે ભાઈ તું લગ્ન પ્રસંગે હોય વાર તહેવાર હોય દિવાળી હોય તો તમારા ઘરને કેવી રીતના શણગારે છે તો તમારો મિત્ર પણ તમારી જેમ ઘરને સાફ સફાઈ કરીને દિવાળીના તહેવાર જેવું હોય તો ઘરને રંગપકામ પણ કરે છે પછી ઘર આંગણે રંગોળી પૂરે છે દીવા કરે છે બરાબર પેલા કાગળના સ્ટારને એ બધું પણ લટકાવે છે અથવા ઝુમ્મર તોરણ એ પણ લટકાવે છે આ રીતે પોતાના ઘરની ઘરને શણગારે છે ત્યાર પછી વિચારો અને લખો કે તમે ઘરને શણગારવા કઈ વસ્તુનો ઉપયોગ કરો છો તો મેં હમણાં આગળ જવાબમાં કીધું તે પ્રમાણે કે આપણે આપણા ઘરને શણગારવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો પહેલાં તો રોશની કરીએ છીએ બરાબર આપણે આપણા ઘરને શણગારવા માટે રાત્રિનો સમય હોય દિવાળી હોય તો દરેકના ઘર આગળ નાના એલઈડી બલ્બ હોય અથવા રોશનીવાળી મોટા મોટા પેલા આવે છે બલ્બ તે ફૂલ હોય ફૂલના હાર હોય ચિત્રો હોય ફોટા મૂર્તિઓ વિવિધ રંગ વિવિધ લાઇટ્સ તોરણ રંગોળી વિવિધ રંગો કાગળના સ્ટાર સ્ટીકર આ બધાનો ઉપયોગ આપણે કરીએ છીએ બરાબર બાળ મિત્રો તમે આના સિવાયના બીજા કોઈ વસ્તુનો ઉપયોગ કરતા હોય તે પણ તમે લખી શકો છો કે આમ ઘણાના ઘરમાં પ્લાન્ટ્સ હોય પ્લાન્ટ્સ એટલે કે છોડ સો પ્લાન્ટ્સ કહેવાય ને તો સો માટીના છોડ પણ એમના ઘરમાં ઘરમાં મૂકવામાં આવે છે ત્યાર પછી ફોટા ફોટા એટલે ફોટો ફ્રેમ બધા હોય ચિત્રોની બરાબર કોઈ પેઇન્ટિંગ હોય પછી કોઈ મૂર્તિઓ હોય એ બધું જ મૂકવામાં આવે છે અને પોતાના ઘરને શણગારે છે બરાબર ચાલો હવે આગળનું જોઈએ તમારા ચોપડીમાં જેટલી જગ્યાએ જગ્યા આપી છે જવાબ લખવાની એમાં તમારે આ જવાબો લખતા રહેવાના છે જેથી કરીને તમને વાંચવામાં સરળતા પડશે બરાબર જુઓ બાળ મિત્રો આગળ મેં તમને આગલા ભાગમાં એક થી છ પ્રશ્નોના જવાબ લખાવ્યા હતા જેમાં તમારે ચોપડીમાં જવાબ લખવા માટે જગ્યા નથી આપી એટલે મેં તમને અલગથી જવાબ લખીને મોકલ્યા હતા તે તમે તમારી નોટબુકમાં પણ લખી કાઢ્યા હશે હવે એના પછીના જે આ પ્રશ્નમાં પૂછવામાં આવ્યા હતા આ પાઠમાં એ સવાલ જવાબનો આપણે અભ્યાસ જોઈ લઈએ બરાબર તો જુઓ આપણે આમાં ચોપડીમાં હમણાં જ જોઈ ગયા તમારું ઘર સ્વચ્છ રાખવાના કોણ કોણ મદદ કરે છે તો તમારે માં ચોપડીમાં બરાબર ના લખ્યું હોય ના દેખાતું હોય તો તમે આમાંથી જવાબ લખી શકો છો કે અમારા ઘરમાં સફાઈ અને સ્વચ્છતાનું કાર્ય મમ્મી કરે છે જેમાં હું અને મારી બહેન મદદરૂપ થઈએ છીએ તેમજ અમે અમારા ઘરનો બધો જ કચરો કચરા પેટીમાં નાખીએ છીએ ત્યાર પછી જુઓ આઠમા નંબરનું તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો તો કે છે મારી મમ્મી અમારા ઘરની સાફ સફાઈ અને સ્વચ્છતાનું કામ કરે છે અમારા ઘરની સફાઈ અને સ્વચ્છતાનું કામ કરે છે પરંતુ રવિવારે હું અને મારી બહેન મારા મમ્મીને ઘર સ્વચ્છ રાખ રાખવા માટે મદદ કરીએ છે લાંબા ઝાડુ વડે અમે ઘરની છત અને ખૂણાઓમાંથી કરોડિયાના ઝાડા કચરો વગેરે હું અને મારી બહેન સાફ કરીએ છીએ તો શું કહે છે બાળ મિત્રો આ સવાલ પરીક્ષામાં પૂછાતો હોય છે એટલે થોડો યાદ રાખજો જુઓ તો આપણે આપણા ઘરની સફાઈ કેવી રીતના કરીએ છીએ તો આપણી મમ્મી હોય તો આપણે ઘર સાફ કરવામાં સરળતા પડે છે બરાબર કે આ મમ્મી કે આ વસ્તુ અહીંયા મૂકી દે આ અહીંયા આ રીતના સફાઈ કર એ રીતના જે રીતના મમ્મી કહે એમ આપણે સાફ સફાઈ કરીએ છીએ તો મારી મમ્મી અમારા ઘરની સાફ સફાઈ અને સ્વચ્છતાનું કામ કરે છે પરંતુ રવિવાર હોય અથવા તો વાર તહેવાર હોય ત્યારે ઘરને વધારે સારી રીતના સ્વચ્છ કરવું પડે બરાબર તો મારી બહેન અને હું સ્વચ્છ મમ્મીને મદદ કરવા માટે શું કરીએ છીએ કે લાંબા ઝાડુ ઝાડુ વડે ઘરની છત અને ખૂણાઓમાંથી કરોડિયાના ઝાડા સાફ કરીએ છીએ તેમજ કચરો હું અને કચરો પણ કચરાપેટીમાં નાખવા માટે હું અને મારી બહેન જઈએ છીએ બરાબર ત્યાર પછી આપણે જોઈએ તમે ઘરને શણગારવા કઈ વસ્તુનો ઉપયોગ કરો છો તે હમણાં આપણે જોઈ ગયા તે પ્રમાણે તેના નામ લખો તો ઘરને શણગારવા માટે આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો જુઓ અમે ઘરને શણગારવા માટે રોશની એટલે કે સિરીઝ લેમ્પ ફૂલ પછી ફૂલહાર ચિત્રો ફોટા મૂર્તિઓ વિવિધ એલઈડી બલ્બ તોરણ રંગોળી કાગળના સ્ટાર ઝુમ્મર સ્ટીકર નાના સો પ્લાન્ટ સો પ્લાન્ટ એટલે આપણે જે છોડ કહીએ છીએ ને નાના નાના કુંડામાં ઘણાના ઘરે એકદમ નાના નાના કુંડા હોય છે કાંટાવાળા અને બધા નહીં આવતા સો પ્લાન્ટ ઇંગ્લિશ પ્લાન્ટ એ બધા પછી સરસ ફૂલો ને ફૂલો ને પાંદડીઓવાળો ગાલીચો હોય છે વગેરેનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી જુઓ માણસને જીવવા માટે સાની જરૂર પડે છે તો માણસને જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે આ ઉપરાંત કપડાં મકાન અને બીજી અનેક વસ્તુઓની જરૂર પણ પડતી હોય છે બરાબર પરીક્ષામાં આ સવાલ પણ પૂછાતો હોય છે એટલે મેં તમને લખાવેલો છે બરાબર આ બધા સવાલ જવાબ સ્વાધ્યાય પુથીના છે અને તમારી પાસે અત્યારે સ્વાધ્યાય પુથી નથી એટલે આ જવાબ મેં તમને લખાવ્યા છે છોટું અને મોનું કુદરતની કઈ વસ્તુઓ વાપરતા હશે તો છોટું અને મોનું કુદરતની બરાબર જે માણસોએ બનાવી નથી તેવી વસ્તુ એટલે કે ભગવાન દ્વારા આપેલી હોય તેવી વસ્તુ તો તેવી વસ્તુઓ કઈ વાપરતા હશે એ આપણે જવાબ જોઈએ છોટું અને મોનું કુદરતની જમીન પાણી હવા વૃક્ષોના લાકડા પથ્થર વગેરે વસ્તુઓ વાપરતા હશે બરાબર જમીન તો મનુષ્યોએ બનાવી નથી એટલે ભગવાને જે જમીન આપી છે એ જમીન એ વાપરતા હશે પાણી હવા વૃક્ષોના લાકડા પથ્થર ઈંટો જે ઈંટો તો મનુષ્યએ બનાવી હતી બરાબર એટલે ઈંટો તો એ ના આવે ખાલી પથ્થર જ તો આ બધી વસ્તુઓનો ઉપયોગ તેઓ કરતા હશે ચાલો હવે એના પછીનું આપણે આગળ જોઈએ જુઓ બાળ મિત્રો પરીક્ષામાં વિકલ્પો ખાલી જગ્યાઓ ખરા ખોટા જોડકા આ બધું જ આવતું હોય છે એક એક માર્ક્સનું તો આ બધું મેં શ્રદ્ધપોથીમાંથી તમને લખાવીને મૂક્યું છે તમારે એનો અભ્યાસ કરી તમારી નોટબુકમાં લખવાનું રહેશે બરાબર જેટલું જેટલું મેં લખીને મૂક્યું છે એટલું તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું રહેશે તો જુઓ અહીંયા આગળ છોટું આપણે વિકલ્પો પહેલાં જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામે આપેલ ચોરસમાં લખો બરાબર અગાઉના પાઠમાં વિકલ્પો આવી ગયા હતા તે આપણે જોઈ લીધા કે કેવી રીતના લખવાના બરાબર તો અહીંયા આગળ તમને ચાર વિકલ્પો આપેલા હશે ઘણી વખત ત્રણ વિકલ્પો પણ આપ્યા હોય તો એ ચાર વિકલ્પમાંથી જે સાચો વિકલ્પ હોય તેનો ક્રમ અક્ષર ક્રમ અક્ષર એટલે અ બ ક એમાંથી ક હોય તો ક લખવાનો અ હોય તો અ લખવાનો બરાબર જે સાચું હોય એનો અક્ષર જ લખવાનો ક્રમ અક્ષર કહેવાય એને એ તમારે બાજુમાં ચોરસ આપ્યું હશે એમાં લખવાનું રહેશે તો આપણે જોઈએ પહેલું છોટું પ્રથમ વખત કયા ક્યાં કયા શહેરમાં આવ્યો છોટું પ્રથમ વખત કયા શહેરમાં આવ્યું અમદાવાદમાં આવ્યો મુંબઈમાં દિલ્હીમાં કે કલકત્તામાં તો દરેક બાળકને ખબર છે એ છોટું પહેલી વખત ક્યાં આવ્યો હતો તો બાળ મિત્રો શું આવશે જવાબ હા અ એટલે કે અમદાવાદ તો આપણે અહીંયા આગળ લખીશું અ બરાબર ચાલો હવે એના પછીનો બીજા નંબરનો જોઈએ છોટુએ રહેવા માટે સાનો ઉપયોગ કર્યો તો એમાં વિકલ્પો છે ઝાડનો ખેતરનો સિમેન્ટની પાઇપનો કે ધર્મશાળાનો તો છોટુએ રહેવા માટે સિમેન્ટની પાઇપનો ઉપયોગ કર્યો હતો એટલે કે ક બરાબર ઝાડમાં બરોબર ઝાડ ઉપર નતો રહેતો નતો ખેતરમાં રહેતો કે ધર્મશાળામાં રહેતો ન હતો જેવો તે અમદાવાદ આવ્યો તેવા સિમેન્ટની પાઇપો દેખાય એટલે કે ભૂંગળા દેખાયા તેમાં તેને રહેવાનો વિચાર કર્યો બરાબર ચાલો હવે આપણે ત્રીજા નંબરનો વિકલ્પ જોઈએ નીચેનામાંથી કયું સાધન સફાઈ માટે ઉપયોગી નથી તો નીચેનામાંથી ચાર વિકલ્પો આપેલા છે કે ઊભું ઝાડુ સાવરણો પોતું કે કોદાળી તો ઊભા ઝાડુ વડે પણ સાફ સફાઈ થાય બરાબર પછી સાવરણાથી પણ સફાઈ થાય પોતું કરીએ તો પણ આપણા પથ્થર ચોખ્ખા થાય કોદાળીથી સાફ કરીએ તો સફાઈ થાય ના થાય બરાબર કોદાળીનો ઉપયોગ શું હોય ખોદવા માટેનો એટલે શું આવશે ડ બરાબર જવાબમાં ડ કે ભાઈ કોદાળીથી ઘરની સફાઈ થાય નહીં ચાલો હવે ચોથા નંબરનું જોઈશું આપણે કે દિવાળીમાં ઘરને શણગારવા માટે શાનો ઉપયોગ થાય છે શું કહે છે કે દિવાળીમાં ઘરને શણગારવા શાનો ઉપયોગ થાય છે તો બાળ મિત્રોને તો તમને ખબર હશે કે દિવાળી આવે કેવી મજા આવે તમારા મમ્મી ઘરને કેવી રીતના શણગારે છે તો અહીં આગળ આપણે ચાર વિકલ્પો આપેલા છે એમાંથી આપણે જવાબ સાચો સુધીને લખવાનો છે બરાબર તો રંગોળી અને દીવડા દહીંને હાંડી રંગ ગુલાલ કે ક્રિસમસ ટ્રી તો તમને ખબર હશે કે આ બધાનો ઉપયોગ કયા કયા તહેવારમાં થાય તો રંગોળી અને દીવડા દિવાળીમાં હોય બરાબર દહીં હાંડી એટલે મટકી ફોડ તો એ ક્યારે હોય જન્માષ્ટમીમાં હોય રંગ ગુલાલ હોળી ઢૂળેટીમાં અને ક્રિસમસ ટ્રી સ્ટાર તો કે છે નાતાલ ઉપર તો આપણે અહીંયા આગળ કયો તહેવાર છે દિવાળીનો બરાબર તો કયો જવાબ આવશે રંગોળી દીવડાનો એટલે કયો લખવાનો ક્રમ અક્ષર બરાબર આવડી ગયું સરસ ચાલો હવે આગળ જોઈએ પાંચમા નંબરનું તમારો મિત્ર અબ્દુલ કયા તહેવારે ઘરને શણગારે છે બોલો તમારો મિત્ર અબ્દુલ નામ જોવાનું છે બાળ મિત્રો અબ્દુલ તો અબ્દુલ એ કયા શેમાં નામ આવે મુસલમાનમાં બરાબર મુસલમાન હોય તેના નામ અબ્દુલને એવા બધા હોય આપણું હિન્દુ નામ હોય તો એ તહેવારો અલગ હોય મુસલમાનના તહેવારો અલગ હોય એટલે આમાં બાળ મિત્રો નામ તમારે ખાસ જોવાનું કે અબ્દુલ નામ છે એટલે એ મુસલમાન હશે એટલે મુસલમાનનો તહેવાર દિવાળીના હોય જન્માષ્ટમીના હોય નાતાલના હોય બરાબર નાતાલ કોનો તહેવાર ખ્રિશ્ચનો અને આ મુસલમાન કહેવાય એવું તમારે અગાઉ આવી ગયેલું છે પહેલાં બીજા ધોરણમાં બરાબર તો રમઝાન ઈદ એ મુસલમાનનો તહેવાર છે અને એનો મિત્ર અબ્દુલ એ મુસલમાન છે એટલે આપણે ક્રમ અક્ષરમાં ડ લખીશું બરાબર ચાલો હવે એના પછીનો આપણે જોઈએ છઠ્ઠા નંબરનો વિકલ્પ નિશેનામાંથી કયું પ્રાણી આપણી મરજી વગર ઘરમાં રહે છે તો વિકલ્પોમાં વંદો ગરોડી અરે વંદો કબૂતર ખિસકોલી અને સાપ છે તો આપણી મરજી વગરના પ્રાણીઓ મે પક્ષીઓ જીવજંતુ મેં તમને સમજાવી દીધા હતા અને પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુ આપણે ત્રીજા ધોરણમાં દરેક માટે એક જ શબ્દનો ઉપયોગ કરવાનો હતો બરાબર તો આપણા ઘરમાં કબૂતર રે ના રે ખિસકોલી રે ના રે સાપ રે ના રે તો કયું પ્રાણી રે વંદો કયો ક્રમ અક્ષર છે અ બરાબર તો આપણે ચોરસમાં લખશું અ ચાલો એના પછી સાતમા નંબરનો છે કતારબંધ સીધી લાઇનમાં ચાલતું પ્રાણી કયું છે કતારબંધ કતારબંધ એટલે કે લાઈનમાં સીધી સીધી લાઈન કતાર કહેવાય તો લાઇનમાં સીધી લાઈનમાં ચાલતું પ્રાણી કયું છે તો કબૂતર કીડી સાપ કે સસલું કબૂતર લાઈનમાં ચાલે એકની પાછળ એક ના તમે ક્યારે એવું જોયું નથી કીડી ચાલે તો કે છે હા કીડીઓની લાઈન જાય છે બરાબર સાપ ચાલે એકની પાછળ એક સાપ ચાલે એવું જોયું છે ના એ પણ ના આવે સસલું સસ્તાની પાછળ સસ્તું એવું જોયું છે ના આવે ફક્ત આપણે બ વિકલ્પ વાળું એટલે કે કીડી લાઈન બંધ કતાર બંધ ચાલતી જોઈ છે એટલે લખીશું આપણે બ બરોબર ચાલો એના પછીનો આઠમા નંબરનો વિકલ્પ આપણે જોઈએ પંખીઓની ખાવાની રીતને શું કહેવાય છે પંખીઓ ખાય તેને શું કહેવાય વાગોળવું ચરવું ચણવું કે ગળી જવું બરાબર વાગોળવું એટલે ભેંસો શાંતિ પહેલાં મોટું મોટું ખાઈ જાય ને શાંતિથી તવરી બેઠી હોય ત્યારે તમે જોઈ હશે ને આંખો બંધ કરી હોય અને બેઠી બેઠી ચાવતી હોય છે ગાયને ભેંસ બરાબર પછી ઘેટા બકરા તો એને ચરવા કહેવાય પછી ચણવું તો પક્ષીઓ હોય એને ચણું ખાય તેને ચણવું કહેવાય અને ગળી જવું તો ગરોળી સાપ ને દેડકાને બધું ગળી જાય છે બરાબર એટલે પક્ષીઓની ચણવાની રીતને શું કહેવાય ચણમું શું કહેવાય ચણમું બરાબર એટલે આપણે ક્રમ અક્ષર ક લખીશું અહીંયા આગળ ચોરસમાં ત્યાર પછી આવે છે નવમા નંબરનું કયા પ્રાણીની આંખો નબળી હોય છે પરંતુ ગંધ પારખવાની શક્તિ સારી છે હા યાદ આવી ગયું ઉંદર બરાબર ઉંદરની આંખો નબળી હોય છે મેં તમને હમણાં સમજાવ્યું હતું આગળ કે પાંજરામાં આપણે રોટલી મૂકી હોય તો એને પાંજરું ના દેખાય એને રોટલી દેખાય છે કારણ કે એની આંખો નબળી છે પાંજરાની સુગંધી આવે નહીં બરાબર કે ભાઈ આ પાંજરાની ગંધ છે જ્યારે રોટલી ઘીવાળી મૂકી હોય તો એને તરત ફટાફટ સુગંધી આવી જાય છે અને તે ખાવા માટે લલચાઈ જાય છે અને પાંજરામાં પૂરાઈ જાય છે બરાબર એટલે ગરોડી માખીને તો બધાય બહુ શું કહેવાય આપણે જઈએ એટલે તરત થવા ગરોડીને આપણે દૂરથી આમાં હટ કરે તો એ જતી રહે છે કારણ કે આપણી બાજુ જ જોતી જાય અને જીવડા ખાતી જાય માખી પણ બેસે એવી તરત ઉડી જાય છે કરોડિયા પણ ફટાફટ ચાલવા માંડે છે જ્યારે ઉંદર ધીમે રે એને દેખાય ખરું પણ આપણે એનો અવાજ કાન એવું તેજ હોય છે અને સૂંઘવાની શક્તિ સ્પર્શ કરવાની શક્તિ એ બધી તેજ હોય છે એટલે આપણે શું લખીશું ક્રમક્ષર ડ બરાબર ચાલો એના પછીનું જોઈશું તો એમાં પ્રશ્ન નંબર બે આવે છે બરાબર યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો યોગ્ય શબ્દ પસંદ કરી તમારે ખાલી જગ્યા લખવાની છે બાળ મિત્રો તમને જવાબ આવડી જાય તે વાત છે જો તમે બધા ભાગ જોયા હશે આખા પાઠના તો તમને આવડી જશે છોટું પાઇપમાં રહેવા માટે ખાલી જગ્યા નામના ભાઈબંધને વારંવાર આર ભાઈબંધને આમંત્રણ આપે છે તો છોટું પાઇપમાં રહેવા કોને તો મોનુ નામના ભાઈબંધને આમંત્રણ આપે ખાલી જગ્યામાં તમારે શું લખવાનું મોનું બરોબર બીજા નંબરની આપણા ઘરમાં ભીત પર ચોટીને ચાલતું ખાલી જગ્યા નામનું પ્રાણી જોવા મળે છે ભીત ઉપર કયું ચાલે છે તો ઘરોડી બરોબર દિવાલ ઉપર ઘરોડી ચાલતી હોય છે ત્યાર પછી ત્રીજા નંબરનું જોઈએ આપણે નાતાલમાં ખાલી જગ્યા વડે ઘરને શણગારવામાં આવે છે તો નાતાલમાં ક્રિસમસ ટ્રી દરેક બાળકોએ જોયું હશે ઘરમાં નહીં તો ટીવીમાં કે ફોનમાં ક્યાં જોયું છે બરાબર એના પર સ્ટારને એવું લટકાયું હોય છે ને ગિફ્ટ હોય તો નાતાલમાં ક્રિસમસ ટ્રી વડે ઘરને શણગારવામાં આવે છે બાળદોસ્તો ક્રિસમસ ટ્રી કેવી રીતના લખવું એ જોઈ લેજો ઘણાને બોલતા આવડે પણ લખતા ફાવતું નથી ચાલો એના પછીનું ચોથા નંબરની જોઈએ આપણે દિવાળીના તહેવારમાં ઘરની આજુબાજુ ખાલી જગ્યા પ્રગટાવવામાં આવે છે તો દિવાળીમાં ઘરની આજુબાજુ દીવડા અને દીવા લખો તો પણ તમારો જવાબ સાચો છે દીવડા અથવા દીવા પ્રગટાવવામાં આવે છે પ્રગટાવા એવો શબ્દ આવે એટલે આપણા મગજમાં તરત દીવડા આવી જાય છે એના પછી પાંચમા નંબરની ખાલી જગ્યા સારા પ્રસંગની ઉજવણીમાં ઘરના બારણે ખાલી જગ્યાના પાનના તોરણ બાંધાવવામાં આવે છે કે સારો પ્રસંગ હોય કથા હોય દિવાળી હોય લગ્ન પ્રસંગ હોય બરાબર તો એવા સારા પ્રસંગે કોના તોરણ બાંધવામાં આવે છે કયા વૃક્ષના પાનના તો આસોપાલોના દરેક મિત્ર બાળ દોસ્તોએ જોયા હશે બરાબર કે આસોપાલોના પાન કેવા હોય જોયા છે ને હા તો એના તોરણ બાંધવામાં આવે છે સારા હોય બરાબર ચલો એના પછીનું છઠ્ઠા નંબરની ખાલી જગ્યાએ જોઈએ કે ઘરની સફાઈમાં ખાલી જગ્યાનું કાર્ય નિયમિત થાય છે ઘરની સાફ સફાઈ કરવાની હોય તો મમ્મી સૌપ્રથમ પ્રથમ રોજે રોજ અથવા તો ઘણાના ઘરમાં બબ્બે વખત પણ થાય છે આ કામ તો તે છે ઝાડું પોતાનું બરાબર ઝાડું પોતા એટલે કચરા કજરાપોતું કામ નિયમિત થાય જે એક દિવસ ના કર્યું હોય તો આપણું ઘર કેટલું ગંદુ લાગે છે બરાબર એટલે દરેકના ઘરમાં કચરા પોતું તો નિયમિત થતું હોય છે એના પછીનું સાતમા નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ ઘરના આંગણામાં ખાલી જગ્યા નાખતા પક્ષીઓ ચણવા આવે છે તો ઘરના આંગણામાં શું નાખવામાં આવે છે ચણ બરાબર ઘરના આંગણામાં ચણ ચણમાં બધા જ પ્રકારના અનાજ આવી ગયા જુવાર આવી જાય મકઈ આવી જાય બરાબર ચોખા ડાંગર ડાંગર એટલે કે ચોખા એને ફોડીને ડાંગર કરવા ચોખા કરવામાં પછી ઘઉં એ નાખતા હોય છે ઘણા ચણા નાખતા હોય મગ નાખતા હોય એને ચણ કહેવામાં આવે છે તો ઘરના આંગણામાં ચણ નાખતા આ પક્ષીઓ ચણવા આવે છે ચાલો એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ તેમાં પ્રશ્ન નંબર ત્રણ જોઈએ નીચેના પ્રશ્ન વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો તો જુઓ ખોટા પહેલા નંબરનું આપણે જોઈએ કે મોનુએ રહેવા માટે ભાડાનું મકાન રાખ્યું હતું બોલો આ વાક્ય સાચું છે મોનુ જ્યારે સૌપ્રથમ અમદાવાદ આવ્યો ત્યારે એને ભાડાનું મકાન રાખ્યું હતું ના તો આ વાક્ય ખોટું તે સેમાં રહેતો હતો સિમેન્ટની પાઇપમાં ચાલો બીજા નંબરનું જોઈએ આપણે ઘરમાં માખી આપણી પરવાનગી વગર રહેવા આવી જાય છે હા માખીને કંઈ આપણે પાડવા જતા નથી એ આપણી પરવાનગી વગર ઘરમાં ગમે ત્યારે આવી જઈ શકે છે એટલે આ વાક્ય સાચું થશે એના પછી ત્રીજા નંબરનું છે આખા ઘરની ચારે બાજુ સફાઈ આપણે વારે તહેવારે કરીએ છીએ આખા ઘરની ચારે બાજુથી સાફ સફાઈ આપણે વારે તહેવારે કરીએ છીએ બરાબર છત પર ને ખૂણામાં ને ઝાડા પાડવાના હોય તો આપણે રોજે રોજ એવું કરીએ છીએ ના બરાબર તો વારે તહેવારે કરીએ છીએ એટલે આ વિધાન પણ સાચું છે બરાબર ચાલો એના પછીનું ચોથા નંબરનું જોઈએ આપણે કરોડિયો ઉડે છે કરોડિયાને ઉડતો જોયો છે ના આ વિધાન ખોટું છે બરોબર પાંચમા નંબરનું કુલદીપ ઉત્તરાયણની ઉજવણી પતંગ અને તલસાકડીથી કરે છે તો મિત્રોને ખબર હશે કે ભાઈ ઉત્તરાયણમાં શું કરવામાં આવે ઉત્તરાયણની ઉજવણી ફટાકડા ફોડીને આવે ના તો રંગુલાલથી આવે ના દહીહાંડીથી આવે ના તો ઉત્તરાયણમાં તો પતંગ ચગાવવાની હોય અને તલસાકડી ને ચીકી ને બધું ખાવાનું હોય તો આ વાક્ય આપણું સાચું છે બરાબર ચાલો એના પછીનું આપણે છઠ્ઠા નંબરનું જોઈએ રેહાના રમઝાન ઈદમાં પોતાના ઘરને શણગારે છે શું કે છે રેહાના રેહાના નામ તમે જોયું છે આપણા હિન્દુઓમાં ના રેહાના મુસલમાનનું નામ છે એટલે એમનો તહેવાર રમઝાન બરાબર એટલે એમના માટેનો તહેવાર હોય એટલે પોતાના ઘરને શણગારે છે એટલે આ વિધાન સાચું છે બરાબર ત્યાર પછી બાળ મિત્રો સાતમા નંબરનું આપણે જોઈએ આપણા ઘરમાં પણ કીડીઓ ઘર બનાવીને રહે છે હા તમારા ઘરમાં ક્યારેક તમે જોયું હશે તિરાડ પડી હોય અથવા તો સિમેન્ટ થોડો ઉખડી ગયો હોય બરાબર તો એવી જગ્યામાં કીડીઓ ઉનાળો આવે એટલે ફટાફટ દર કરીને રહે છે એટલે આ વિધાન પણ સાચું છે ચાલો એના પછીનું આઠમા નંબરનું ઘરની સામેની ખુલ્લી જગ્યા એ આપણ ઘરનો ભાગ ગણાય ઘરની સામેની જગ્યા એટલે કે આપણા ઘરમાં જ આપણું ઘર હોય ને આંગણામાં થોડીક ખુલ્લી જગ્યા હોય એ ઘરનો જ એક ભાગ કહેવાય છે જેને વરંડો કહેવામાં આવે જે આપણે આગળના ભાગમાં જોઈ ગયા બરાબર તો બાળમિત્રો અહીંયા આગળ આપણો ખરા ખોટાનો પ્રશ્ન પૂર્ણ થાય છે હવે આવે છે એક ચોથો પ્રશ્ન જોડકા જોડો બંધ બેસતા જોડકા જોડો આમાં તમને મેં એટલા માટે આ વખત કરાયો છે કે જોડકાને કેવી રીતના લખવા ઘણા બાળ મિત્રો શું કરે છે એને જોડી દેતા હોય છે જોડી દે એટલે બધું પેન્સિલથી બધું ભેગું કરી દે છે આપણને જવાબ દેખાય નહીં કે કોને કોની સાથે જોડ્યું છે બાળમિત્રો તમારે શું કરવાનું આમાં તમને ઉત્તર આપ્યો હોય એ બોક્સમાં ફક્ત એનો નંબર જ લખવાનો છે બરાબર જોડકા જોડો જોડો એવું લખ્યું એટલે એવું નહીં કે એને જોડવાના એની સામે સાચો જવાબ આવવો જોઈએ જો પરીક્ષામાં આવું આપ્યું હોય તમારી નોટમાં શું કરવાનું અલખી બ વિભાગમાં એની સામેનો સાચો જવાબ લખી કાઢવાનો આવી રીતના ત્રણ બોક્સ પાડો એ પણ એ ન પાડો તો પણ ચાલે બરાબર તો અહીંયા આગળ લતાનું ઘર તો લતાનું ઘર કયું સુંદર રીતે શણગાર્યું બે નંબરનો જવાબ છે તો તમે તમારી નોટબુકમાં લતાનું ઘર એની સામે અહીંયા આગળ શું લખો સુંદર રીતે શણગારેલું શું લખવાનું અહીંયા આગળ સુંદર રીતે શણગારેલું એવું લખો તો પણ ચાલે અથવા તો અહીંયા તો તમને ઉત્તર માટેનું બોક્સ આપી દીધેલું છે બરાબર એટલે બે નંબર લખી કાઢવાનું પણ જો ના આપ્યું હોય તમારે નોટબુકમાં લખવાનું થાય તો સામે સાચો જવાબ લખી દેવાનો ત્યાર પછી બીજા નંબરનું છે નાતાલ તો એ કોનો તહેવાર છે ખ્રિશ્ચનો બરાબર તો નાતાલમાં શું કરવામાં આવે એક તહેવાર છે જો અહીંયા આગળ આપેલું છે ત્રણ નંબરનું કે નાતાલ એક તહેવાર છે પછી આવે છે ઉંદર તો ઉંદર શું આવે પાણી જવાની ગટરમાં રહેતું પ્રાણી બરાબર પાણી જવાની ગટરમાં ઉંદરડા બહુ બધા રહે છે વરંડો તો ઘરનો એક ભાગ બરાબર જો બાળ મિત્રો તમારા જેવા ઘણા બાળકો આવી રીતના એક ભૂલ કરતા હોય છે કે અહીંયા આગળ અ ખાનામાં ચાર આપ્યા હોય છે અને બ ખાનામાં પાંચ આપ્યા હોય છે તો એ લોકો શું કરે છે આ ચાર આપ્યા હોય તો પણ પાંચમા નંબરનો એક લખી કાઢશે અથવા તો ખોટો હોય એ પણ લખી કાઢશે એટલે આમાંથી એક ખોટો આપેલો હોય એ તમારે લખવાનો નથી ચારની સામે ચાર જ જવાબ લખવાના છે બરાબર એટલે એવું નહીં વિચારવાનું કે અહીંયા કેમ નથી લખ્યું ચાર હોય પણ આપણે ચારના સાચા જવાબ જ લખવાના છે એક વધારાનું હોય તો એને રહેવા દેવાનું છે કારણ કે એ ખોટું છે બરાબર તો બાળ મિત્રો અહીંયા આગળ આપણે ચોથા પાઠનો અભ્યાસ પૂર્ણ થાય છે તમારે તમારી નોટબુકમાં આજનું જે ગૃહકાર્ય આપેલું છે સાતમા પ્રશ્નથી બરાબર ત્યાંથી આ વિકલ્પો ખાલી જગ્યાઓ ખરા ખોટા અને જોડકા આગળના એકથી છ પ્રશ્નના જવાબ તમારે લખાઈ ગયા છે એના પછી સાતમા નંબરના પ્રશ્નનો જવાબ કરી તમારે નોટબુકમાં ચાલુ કરવાનું છે સાત આઠ નવ દસ પછી વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યા અને જોડકા એ ચાર પ્રશ્નો લખી કાઢવાના છે સુંદર અક્ષરે બરાબર તો હવે આપણે નવા પાઠ સાથે ફરી મળીશું આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે હોમવર્ક પણ દરેકને ખ્યાલ આવી ગયો હશે બરાબર તો ચાલો આવજો